અને એમનો વિડિયો જયારે જોયો ને ત્યારે થોડુંક ખબર પડી કે સાહેબ સૂચિત છે. એમને એમના સ્વર્ગીય પિતાજીને યાદ કરેલા, અને પિતાજી એટલે સૂર્ય સમાન છે. એક છ સિક્કાની વાત કરી, 25-25 પૈસાના 6 સિક્કા હમણાં પણ ત્યાં ઓફિસમાં વાત કરી, મને આજે પણ યાદ છે. એ 6 સિક્કા હજુ એમને કીટમાં મૂકી રાખ્યા છે, આનંદની વાત છે, વાપરવા માટે આપ્યા હતા, એટલે એ પણ આપણને પ્રસંગમાં કહેશે. બીજું, ક્યાંક કોઈ જગ્યાએ એમ્પાયરિંગમાં ભૂલ એમને કરી પણ હશે, પણ છતાં એમને માફી માગી લીધી હશે, એટલે એવું કહેવાય. હલો, ભૂલ કરવી સ્વાભાવિક છે અને માફી માગવી ખાનદાની છે, એમનો એક આગવો ગુણ છે. આઈ એમ પ્રાઉડ ઓફ હિમ. નેક્સ્ટ, એ ભૂલ સમયે કંઈક વીરેન્દ્ર સહેવાગ, થોડાક જ શબ્દ બોલીશ, વધારે નહીં બોલ, વીરેન્દ્ર સહેવાગ એમને કંઈક કોમેન્ટ કરતો હોય અને કોમેન્ટને પણ એમને ધ્યાન પર લીધેલી છે, એવું પણ એમને એમના વિડીયોમાં મેં સાંભળ્યું છે, એટલે મને ત્યાર પછી જાણવા મળ્યું. પણ આ બધું જ મારે એમની સાથેની મુલાકાત એ કદાચ અહીં આ તબક્કે નરેડીભાઈને યાદ કરું તો સાહેબ યથાસ્થાને છે. અને એમનો ઉપયોગ કરીને યશને મેં એમ્પાયરિંગ લેવલ 5 એમના થ્રુ કરાવડાવેલું છે, અને એનાથી આપણે નજીક આવ્યા. અને એનો ફાયદો મારા કરતાં તમને વધારે થયો કે તમારી સામે એક ઇન્ટરનેશનલ એમ્પાયર સાહેબ શ્રી, જે તમારી સંકલ્પ. આમ તો જ્યારે એવા એમ્પાયરિંગ કરતા હોય ત્યારે ખેલાડીને વાત કરી હોય ને તો પણ એમની સાથે વાત ન કરી શકે, એટલા નિયમો હોય છે. આપણે એમને પ્રત્યક્ષ નિહાળી શકીએ છીએ, દરેકની સાથે વાત કરી, એટલે આપણું એક ગૌરવ છે. અને સૌથી પહેલાં તમે બધા નસીબદાર છો કે તમને આ જગ્યા પર મોડાસામાં સામે ચાલીને સાહેબ મળવા આવે છે. ફોન પર વાતચીત થઈ ગયેલી કે તમે મને મળવા નહીં આવો તો પણ હું આવીશ જ, એ એમનો પ્રેમ છે. અને આપણા જિલ્લા પ્રત્યે એમનો પ્રેમ ખૂબ જ રહેશે, ખૂબ જ રહેશે. અને આપણે પણ એટલો બધો પ્રેમ આપ્યો છે એ જોતા મને પણ કલ્પના નહોતી કે આટલું બધું આપણે એમને સન્માન કરીશું. સાહેબ, અમારા બાળકોની સામે જોજો, ભવિષ્યમાં જ્યાં જરૂર પડે ત્યાં તમે અમને ઉપયોગી થજો. એક મારા નજીકના મિત્ર તરીકે પણ વાત કરું છું, એટલે આપનો ભરપૂર ઉપયોગ કરવો છે, અને આપ અમારી સાથે સંમત હશો જ. આપની વાણીનો લાભ લેવો છે એટલે હું વધારે કંઈ કહેતો નથી, પણ બાની હું તો હજાર હે આપકે જીને કહે, મગર આપકી નજર મિલે તો કામ બન જાય. અસ્તો, જય ભારત, જય હિન્દ. આજના મુખ્ય મહેમાન શ્રીમાન અમિશ સાહેબા સાહેબ કાર્યક્રમને અનુરૂપ આપણને પોતાને ઉદ્બોધન આપશે. ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, સ્ટેજ પરના બિરાજમાન મહાનુભાવ અને મારા પ્લેયર્સ મિત્રો, ક્રિકેટ રમવું બહુ શોખનું રમવું છે. તમને લાગે ક્રિકેટ રમીએ છીએ બહુ ઇઝીલી રમીએ છીએ, પણ એવું નથી. ક્રિકેટ રમો તો એક ધ્યેય લઈને રમો, કારણ કે આજે પ્રોફેશનલિઝમ બહુ આવી ગયું છે ક્રિકેટની રમતમાં. પ્રોફેશનલ બનો, તમારી આ આર્ટ જે છે, તમારી કાં આવડત છે, આવડતનું માર્કેટિંગ કરો, એને પ્રોફેશનલિઝમ કહેવામાં આવે છે. બીજી એક વસ્તુ ખાસ કહેવા માંગીશ, અત્યારે ક્રિકેટની રમતની અંદર આગળ પાછળ ઘણા બધા પરિબળ એવા છે જ્યાં તમને નામોશી આવી શકે એમ છે. વ્હાઇટ ડ્રેસ પહેરીને ક્રિકેટ રમીએ છીએ આપણે, ખાસ ધ્યાન રાખજો એ વ્હાઇટ ડ્રેસ ઉપર ડાઘ ના પડે. હું શું કહેવા માંગુ છું સમજી ગયા તમે? એ ધ્યાન, એકવાર જો એ ડાઘ લાગી જશે સર્ફ એક્સેલ પણ કાઢી નહીં શકે, એટલું ધ્યાન રાખજો, તમારી પૂર્ણાહુતિ ત્યાં થઈ જશે. આ જે 66 રનની બાઉન્ડરી જે છે, ક્રિકેટની રમત એટલી બધી પવિત્ર રમત છે, મેં છેલ્લા 45 વર્ષથી અનુભવ એવો છે એટલે હું તમને કહું છું, આ 66 રનની બાઉન્ડરી છે એમાં તમારો ન્યાય થવાનો છે. જો તમે ક્રિકેટ જોડે, ક્રિકેટની રમત જોડે જો કોઈ બી ચેડા કર્યા છે,
કે પછી ખોટી રીતે કોઈ ડિસિઝન લેવા જાઓ છો, તો તમારો ન્યાય એક વખતે તમને મળશે કે ઓકે હું રાજા થઈ ગયો, યાર મેં ડિસિઝન લઈ લીધું છે. પણ બીજી મેચમાં ધ્યાન રાખજો, તમારી ચદ્દી ત્યાં જ ઉતારી દેશે. એવો સિચ્યુએશનમાં લઈને તમને ઊભા રાખશે કે તમે કાંઈ ના નહીં રહો. એટલે આ જે પ્રમાણિક રમત છે, જેન્ટલમેન ગેમ છે, જેન્ટલમેનની રીતે જ રમો. હવે વાત કરીએ છીએ આપણે પ્રોફેશનલિઝમની. આજકાલ ક્રિકેટ કે ક્રિકેટ રમવા ઉપરાંત ઘણી બધી ફેકલ્ટી એવી ડેવલપ થઈ છે જેમાં તમે કેરિયર બનાવી શકો છો. જેવું કે પહેલાં પહેલું પ્લેયર તરીકે તમે કેરિયર બનાવી શકો છો, પછી અમ્પાયર તરીકે, પછી સ્કોરર તરીકે, પછી વિડીયો એનાલિઝર તરીકે, પછી તમે સપોર્ટ સ્ટાફની અંદર તમે કોચ તરીકે, કે પછી ગ્રાઉન્ડના ક્યુરેટર તરીકે. ઘણી બધી આ ફિલ્ડ એવી છે અત્યારે કે જે ડેવલપ થવા માંડેલી છે. અને અત્યારે હાલમાં બે ફિલ્ડ મારી દ્રષ્ટિએ બહુ જ સારામાં સારી ડેવલપ થઈ રહી છે, એ છે અમ્પાયરની. નો ડાઉટ અમ્પાયરની ફિલ્ડ સારી ડેવલપ થઈ છે, પણ ખૂબ મહેનત અને ખૂબ બલિદાનની જરૂર છે. બીજું છે સ્કોરર્સની લાઈન, વિડીયો એનાલિઝરની લાઈન. આ બધી લાઈન એટલી સરસ છે કે તમે જોબ કરતા હોય યા તમારો બિઝનેસ હોય, એની સાથે સાથે તમે આ લાઈનમાં ડેવલપમેન્ટ કરી શકો છો. એ આ ડેવલપમેન્ટ એટલા માટે કહું છું કે આ ડેવલપમેન્ટ લાઈન કરવાથી તમે એક એક્સ્ટ્રા ઇન્કમ જનરેટ કરી શકશો. આ બહુ જ મહત્વની વસ્તુ છે. આજના મોંઘવારીના જમાનામાં એક એક્સ્ટ્રા ઇન્કમ ઊભી કરવી એ તમારામાં આવડત જોઈએ છે. એક ઇન્કમ પર ઘર નહીં ચાલે, કારણ કે ક્રિકેટની રમત ઘણી આજે કોસ્ટલી થઈ ગઈ છે. હું રમતો હતો રણજી ટ્રોફી ત્યારે બેટ 600 કે 700 રૂપિયાનું આવતું હતું. એસજીનું બેટ લઈએ, સની ટોની લઈએ કે ટ્રિપલ ક્રાઉન લઈએ, 600 કે 700 રૂપિયાનું બેટ આવે. આજે 10,000 ને 15,000 રૂપિયાનું બેટ આવે છે. 10,000 15,000 રન કરો છો? કરો છો રન એટલા? જેટલું તમે તમારી કીટ પાછળ એક્સપેન્સ કરો છો એના ઇવન 10% કે 15% તમે રન કરો અથવા વિકેટ લેતો હોય તો એ સાર્થક લાગશે. ઇઝ ધીસ વેરી ક્લિયર? હવે બીજી વસ્તુ કરું હું તમને, જે એમને ભેગા ભી કીધું, એક અનુભવ કરવાની વાત કરું છું. મેં બી ઘણી ભૂલો કરેલી છે ગ્રાઉન્ડની અંદર, અમ્પાયર તરીકે ભૂલો થાય, મેં બી કરેલી છે ભૂલો. પણ તમે કેવી રીતે એક્સપેક્ટ કરો છો કે એક્સેપ્ટ કરો છો ભૂલો, એ મહત્વની વસ્તુ છે. હું મારો એક દાખલો આજે તમને કહું. વાનખેડે સ્ટેડિયમ પર ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા વન ડે મેચ હું કરતો હતો. આપણા જે અત્યારે કોમેન્ટેટર છે મુરલી કાર્તિક, એ બોલિંગ કરે મારા એન્ડથી, અને એને ટીમ કે બોલ નાખીને બરાબર વચ્ચે જ ઊભો રહે, એટલે તમે અમ્પાયર તરીકે પાછળ ઊભો હોય એટલે તમને આગળ શું થાય દેખાય નહીં તમને. એક બે વાર મેં મુરલીને કીધું, મુરલી યુ આર કમિંગ ઇન બિટવીન માય વે, કઈ અપીલ થશે તો હું ડિસિઝન નહીં આપું. એટલે પછી કે ઓકે સોરી સોરી સર, એમ કરીને બહાર નીકળી જાય. એક બોલમાં એ વચ્ચેથી નીકળ્યો, બોલ નાખ્યો બરોબર વચ્ચે નીકળી અને પછી બહાર નીકળી ગયો. માઇક હસી આમ કરીને આમ રમે છે, બોલ ટર્ન થાય છે, પેડે વાગીને આમ કેસ થાય છે, જોરદાર અપીલ થાય છે અને મેં આઉટ આપ્યો છે. માઇક હસીએ મારી સામું જોયું, બેટ લઈને તરત ચાલવા માંડે. થોડી વાર પછી આપણે ગુજરાતીમાં કહેવત છે ને, બોર્ડ ઉપર બેઠા હોઈએ તો બી કૂતરા કઢી જાય. મોટા સ્ક્રીન ઉપર એ ડિસિઝન બતાવ્યું. માઇક હસી ખાલી આમ રમે છે, પેડ ઉપરથી ખાલી બોલ વાગે છે અને કેસ થાય છે ને હું આઉટ આપું છું. ઇનિંગ્સ પતી ગઈ, ઓસ્ટ્રેલિયા ટીમ ફિલ્ડિંગમાં, એટલે હું માઇક હસી પાસે ગયો. મેં કહ્યું, માઇક આઈ એમ રિયલી સોરી, આઈ મેસ અપ યોર ડિસિઝન. એને આમ હાથ મૂકીને મને શું કહે છે, બટ ધીસ ઇઝ ધ બ્યુટી ઓફ ધ ગેમ, ટુડે ઇટ્સ માય નોટ માય બેડ લક દેટ આઈ હેવ બીન ગિવન આઉટ, ઇટ્સ
લાઈક ધેટ ઓનલી જસ્ટ ગોઈંગ વિથ ધ ગેમ. એટલે ભૂલ બધા કરે છે, પણ એઝ અ પ્લેયર તમારે એક્સપેક્ટ કરવું જોઈએ કે અમ્પાયર પણ પોતે એક મનુષ્ય છે, એ બી ભૂલને પાત્ર છે. જો ફિલ્ડર ભૂલથી કેચ ડ્રોપ કરે છે, મિસફિલ્ડ કરીને ચોકવો જાય છે, બોલરો તો ખરાબ બોલ નાખે છે, ફૂલટોસ નાખે છે, હાફ વોલી નાખે છે, બેટ્સમેન ખરાબ શોટ રમીને આઉટ થાય છે, તો અમ્પાયર ભૂલ ના કરી શકે? કરી શકે છે, પણ જે ઓછામાં ઓછી ભૂલ કરે દેટ ઇઝ ધ બેસ્ટ અમ્પાયર. વર્લ્ડનો કોઈ એવો અમ્પાયર નથી કે જેને ભૂલ ના કરી હોય. માણસની એક ભૂલ કરવાથી કોઈ મરી નથી જતું. સૂરજ આજે ઉગ્યો છે, આથમવાનો છે, અને કાલે ફરીથી ઉગવાનો છે. ઇઝ ધીસ ક્લિયર? અમ્પાયરો હિંમતથી અમ્પાયરિંગ કરો. જે બી વાત કરવી હોય પ્લેયર જોડે, એની આંખમાં આંખ નાખીને વાત કરો. ઓકે, આ ટુર્નામેન્ટ માટે અહીંયા મને બોલાવ્યો એ માટે ઓર્ગેનાઇઝર્સ બધાનો ખૂબ ખૂબ આભારી છું, અને ખાસ કરી યંગસ્ટર્સ માટે મારા બેસ્ટ વિશેસ છે. મારી ગમે ત્યારે બી જરૂર પડતી હોય ટેકનિકલ માટે કે કંઈ અસિસ્ટન્સ માટે, આઈ વિલ બી મોસ્ટ વેલકમ. મને ગમે ત્યારે બી ફોન કરી શકો છો, ગમે ત્યારે એને હેલ્પ કરી જઈશ તમને. ઓકે, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સર. કાર્યક્રમને આગળ લઈ જતા હવે